રાત દિવસ એક કરી રહ્યા છે જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટના વહીવટકર્તા હરજીભાઈ ફટક અને તેની ટીમ દ્વારા અબોલ જીવને બચાવવા માટે ભગીરથ પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે આ કાર્યમાં બચાવ નગરપાલિકાના પદાધિકારી વરતભાઈ કાવતરા અને અન્ય જીવદયા પ્રેમીનો પણ ભારે સહયોગ સાંપડ્યો છે વાગડ પંથકની દુષ્કાળની પીડિત ગાયો અને બોલ જીવોને બચાવવા માટે ગત તારીખ સત્યાવીસમી ફેબ્રુઆરી બે હજાર તમામ ગાયો માટે ઘાસચારાની વ્યવસ્થા ઉપલબ્ધ બનાવવામાં આવી છે અને હજુ જ્યાં સુધી વાગડમાં સંતોષકારક વરસાદ નહીં થાય ત્યાં સુધી અબોલ બચાવવા અને ઘાસચારો તથા પીવાનું પાણીની વ્યવસ્થા કરવા માટે ફટક ચેરિટેબલ ટ્રસ્ટના સૌ પદાધિકારીઓ હરજીભાઈ ફટકના નેતૃત્વ હેઠળ કામ કરવા માટેની સહમતિ દર્શાવી છે અત્રે ઉલ્લેખનીય છે કે ફટક આ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગત વર્ષે પણ બચાવ શહેરના પાંચ તળાવને ઊંડા ઉતારવાનું ભગીરથ કાર્ય કર્યું હતું અને પાંચે તળાવમાં પૂરતું પાણીનો જથ્થો ઉપલબ્ધ થયો હતો પરંતુ સતત ગરમીના કારણે બાષ્પીભવન થઈ જવાના કારણે હમણાં જ પાણી ખલાસ થવા લાગ્યું છે સૌથી મહત્વની વાત એ છે કે વાગડ પંથકમાં પણ દુષ્કાળ કાળઝાળ બન્યો છે ત્યારે ફટક જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટના સંચાલક હરજીભાઈ ફટક ભરતભાઈ કાવતરા સહિતના મહાનુભાવો અબોલ જીવને બચાવવા માટે ખૂબ જ ભગીરથ કાર્ય કરી રહ્યા છે જ્યાં સુધી વરસાદ નહીં પડે ત્યાં સુધી ઘાસ પાણીની વ્યવસ્થા કરી આપવાની તત્પરતા દર્શાવી છે જે હંમેશાને માટે કાબિલાત છે અને આ ટ્રસ્ટને ખૂબ ખૂબ અભિનંદન સાંપડવામાં આવ્યા છે